હવે મિત્રો, આ ઓક્સિડેશન અવસ્થાઓ વગેરેના આધારે આપણને કઈક અંશે આ તત્વો કેવા હોય છે તેની પણ જાણકારી મળી ચૂકી છે. આટલે સુધીના ટોપિકની અંદર લેન્થેનાઇડ સંકોચન એ એક પૂછાવાલાયક થિયરી છે દોસ્તો. આ ઉપરાંત તમે અહીંયા જુઓ છો કે ઓક્સિડેશન આંક તમારા ક્રમશઃ વધતા જ જતા હોય છે અને એના આધારે આપણે કેટલાક સંયોજનો અણુઓની સમજણ મેળવી છે. હવે આપણે અહીં એક બીજી નવા જ પ્રકારનો ટોપિક આપણી સમક્ષ આવે છે અને તે છે, જુઓ, એમ પ્લસ ટુ એમ. હા દોસ્તો, આજનો આ ટોપિક પણ મહદ અંશે એમસીક્યુ માટેનો જ ગણી શકાશે. ક્યાંક એવું લાગશે તો આપણે જણાવીશું. એમ પ્લસ ટુ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં વલણો કેવા જોવા મળે છે, આ શું કહેવા માગે છે. એમ પ્લસ ટુ એમ અને પોટેન્શિયલ એટલે આપણે લખીએ છીએ ઈ ઝીરો. તો આનો મતલબ એમ થાય કે એમનો, એટલે કે કેપિટલ એમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, આવું આપણે લખીએ છીએ, એમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે લખીશું. અને તે પ્રક્રિયા જો આપણે લખવી હોય તો એમ પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી એમમાં રૂપાંતર પામે છે. જો અહીં પ્લસ ટુ હોય તો એ બે ઇલેક્ટ્રોન મેળવી અને એમમાં રૂપાંતર પામે છે. જો આવું સરળતાથી શક્ય હોય તો મિત્રો, હું તમને આજે આના વિશે જે ચર્ચા કરું છું, હવે તમારો પોટેન્શિયલ આ હોય, સાંભળજો, કોઈ પણ ધાતુ માટે આ પોટેન્શિયલના મૂલ્યમાં જો એનો ઈ ઝીરો વધુ હોય તો તે ધાતુ આયન સરળતાથી એમ પ્લસ ટુમાંથી એમમાં રૂપાંતર થઈ શકે છે. હા દોસ્તો, ચલો ખબર પડે છે આપણને. અને એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ, તમારો એવો ધાતુ આમાં એમ કેવો હોય, સ્થાયી હોય. દોસ્તો હજુ ફરીથી એકવાર, જો તમારા આ ઈ ઝીરોનું મૂલ્ય વધુ હોય, સમજો વધુ એટલે ધન હોય અથવા તો વધારે હોય કમ્પેરેટિવલી અધર, તો એ હંમેશા એમ પ્લસ ટુમાંથી એમમાં રૂપાંતર થવાનું વલણ ધરાવે છે. એટલે આ રિડક્શન પોટેન્શિયલ છે અને રિડક્શન પામવાની વૃત્તિ એની વધારે થતી જાય તો આ એમ પ્લસ ટુ સ્વરૂપે રહી શકતો નથી. તે કયા સ્વરૂપે વધારે જોવા મળે? એમ સ્વરૂપે. આથી તે એમ એટલે કે ધાતુ સ્વરૂપે આપણને જોવા મળે છે. ચાલો, ક્લિયર થઈ જાય છે આપણને દોસ્તો? આ ધ્યાન રાખીએ આપણે. ચાલો, એટલે આ રીતે આપણે કહી શકીએ છીએ. હવે બીજી એક ઘટના પણ આની અંદર તમે સમજી શકો છો. આ એક, હવે બે. જો ઈ ઝીરોનું મૂલ્ય ઓછું એટલે કે વધુ ઋણ હોય તો, હવે આ ઋણ હોય તો આ જે તમારો એમ પ્લસ છે એની ઈચ્છા એમમાં બનવાની બહુ જ નથી દોસ્તો, એમ આપણે કહી શકીએ છીએ. જો એની ઈચ્છા એમમાં રૂપાંતર થવાની ન હોય તો આપણે શું કહીશું દોસ્તો, કે તેમાં કોણ સ્થાયી બનશે દોસ્તો? તો તેમાં જે સ્થાયી બનનાર ઘટકની આપણે વાત કરીએ છીએ એ કોણ બનશે મિત્રો? એમ પ્લસ બનશે કે એમ બનશે?
એટલે આપણે ત્યાં આગળ એવું પણ સમજી શકીએ છીએ જો E0નું મૂલ્ય ઓછું ઋણ હોય તો એટલે કે વધુ ઋણ હોય એટલે બહુ જ ઓછું હોય તો આપણી આ પ્રક્રિયા દરમિયાન આ સરળતાથી એમ પ્લસ ટુનું એમમાં રૂપાંતર થઈ શકતું નથી દોસ્તો. અને એ ન થઈ શકતું હોય તો સમજવાનું આપણે કે ભાઈ તેનું રિડક્શન સરળતાથી થઈ શકતું નથી, અને રિડક્શન ન થઈ શકે તો એમ પ્લસ ટુ વધુ સ્થાયી હોય એટલે એની વૃત્તિ જ એમ પ્લસ ટુમાંથી એમ બનવાની નથી હોતી દોસ્તો. સમજ પડે છે? આથી આ બે વિગત તમારે યાદ રાખવાનું અને નોટ ડાઉન પણ કરી લેશો પછી. આ વસ્તુ ખબર પડે છે? હા, યસ. હવે અહીં જુઓ, કોષ્ટક 8.4માં નીચે દર્શાવ્યું છે. નહીં, કોષ્ટક તો આપણને ક્યાં આપ્યું છે? 8.4 તો ઇલેક્ટ્રોનિક રચના સાથે આપણે દર્શાવ્યું છે ને? ના, આ સામેના પાના ઉપર છે, તે જુઓ. આ કોષ્ટક 8.4ની અંદર પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો માટે ઉષ્મા રાસાયણિક ગતિકેના મૂલ્યો એમ પ્લસ ટુથી એમમાં રિડક્શન કરવા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનો છે. તો દોસ્તો, આ તમારા તત્વો જે છે તે એમમાંથી એમ પ્લસ ટુ જ્યારે બને છે ત્યારે એ તમારા આ પહેલું શું આપ્યું છે તે બતાવી દઉં. ડેલ્ટા એ એચ, એને શું કહેવાય? યસ, એટોમાઇઝેશન એન્થાલ્પી, એટલે કે પરમાણવીકરણ એન્થાલ્પી. ડેલ્ટા આઈ એચ 1, ડેલ્ટા આઈ એચ 2 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, અને ડેલ્ટા એચ વાય ડી એટલે એને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. બરાબર છે? આ દરેક વસ્તુના અને છેલ્લે આપ્યો છે તમને E0Vનું મૂલ્ય. આ કોષ્ટકની અંદર આપણને આ તમામ વિગતો આપેલી છે જે આપણને અહીંયા દ્રાવણમાં ઘન ધાતુ પરમાણુઓનું એમ પ્લસ ટુ આયનમાં રૂપાંતરણ સંબંધિત ઉષ્મા રાસાયણિક પ્રાચલો તેમના પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલના મૂલ્યો દર્શાવે છે. આ બધું જ આ કોષ્ટકમાં આપેલું છે. સમજ પડે છે આપણને? કોષ્ટક 8.4ના મૂલ્યોનો ઉપયોગ કરીને ગણતરી કરેલા મૂલ્યો જોજો. 8.4ના મૂલ્યોનો ઉપયોગ કરીને ગણતરી કરેલ મૂલ્યો અને અવલોકિત મૂલ્યોની સરખામણી થઈ તો એ આપણને આકૃતિ 8.4માં બતાવી છે. હા દોસ્તો, એમાં 8.4 જે કોષ્ટકમાં બતાવ્યું છે તે -2, -1.5, -1, -0.50, 0.5, તો આ મૂલ્યો તમે જોતા હશો તો ટિટેનિયમ માટે અવલોકિત અને ગણતરી કરેલ, વેનેડિયમ માટે, ક્રોમિયમ માટે અને એફી માટે બધા સરખા છે. જુઓ, આમાં જે ઓરેન્જ કલરનો સ્ક્વેર દેખાડે છે, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, તે તમારો અવલોકિત છે, અને આ ગ્રીન કલરનો સ્ક્વેર છે તે આપણે ગણતરી કરેલું મૂલ્ય છે. આથી જુઓ વેરિએશન સેમ આવ્યું. કોબાલ્ટ
અને નિકલમાં, બાકી ઓલમોસ્ટ દરેકમાં શું મળે છે? સ્પેસિફિક મળે છે, સરખું મળે છે. એક વસ્તુ અહીંયા એવું છે, આ કોણ છે? સીયુનું, જે કેવું મૂલ્ય હોય? પોઝિટિવ. અને બાકીના બધાનું? નેગેટિવ. કારણ કે આ એક ઝીરોની લાઈન છે એ રીતે આપણે વિચારીએ છીએ. દોસ્તો, તમારી ધાતુ હોય એ ધાતુ પોતે એચ પ્લસ સાથે રિએક્શન કરે તો પોતે એમ પ્લસ ટુ બને, અને એચ પ્લસમાંથી એચ ટુ બનાવે, બે એચ પ્લસ કરીએ એટલે આ રૂપાંતર થઈ જાય. તો દોસ્તો, હું તમને એટલું કહીશ, સીયુના ઈ ઝીરોનું મૂલ્ય, ધન મૂલ્ય, તેની અદ્વિતીય વર્તણૂક છે. તેની એસિડ સંયોજનમાંથી એચ ટુ મુક્ત કરવાની અક્ષમતાનું સ્પષ્ટીકરણ છે. હા, આ એમ એટલે કોણ? સીયુ સિવાય ના બધા જ. દોસ્તો, સીયુ સિવાયના બધા જ ધાતુઓ જે છે તે એ આ પ્રકારે શું દર્શાવે છે? હા, એ એસિડ સાથે પ્રક્રિયા કરી એચ ટુ આપે છે. આ એટલા માટે કે આ ઝીરો વોલ્ટ કોનો હોય? એચ ટુ એચ પ્લસ, યાદ છે કે નહીં? હવે આ ઝીરો છે ને, કોપર તો વધી ગયો. અહીંયા કોપર છે ને? હા સર, આ કોપર જ છે ઉપર. તો આ કોપર વધી ગયો, એનો રિડક્શન પોટેન્શિયલ ધન થયો. આથી તે પોતે આનું રિડક્શન કરી શકતો નથી. કોનું મિત્રો? યસ, એનું રિડક્શન કરી શકતો નથી. તો આપણે શું કરવાનું? એનું રિડક્શન ન કરી શકે તો કેમ નથી કરી શકતો? તો એનો રિડક્શન પોટેન્શિયલ એ કેવો છે મિત્રો? વધારે છે બીજા બધાની સરખામણીમાં. આથી આપણે એમ કહી શકીશું કે તે એચ પ્લસનું એચ ટુમાં રૂપાંતર કરી શકતો નથી. દોસ્તો, ચલો આગળ વધીએ છે, વાંચીએ છે. જો હવે માત્ર ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો, એટલે સીયુ જે છે ને એ ઓક્સિડેશન કરતા સંયોજનો, એટલે કે એચ એનઓ થ્રી અથવા એચ ટુ એસઓ ફોરનું જ એ રિડક્શન કરી શકે છે. હા, સીયુ સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ સંયોજનો પોતે રિડક્શન પામે છે, કારણ કે એમાંથી તમારો સીયુ એનઓ થ્રી ટ્વાઇઝ, યાદ છે ને, નાઇટ્રેટ બનાવે છે, અને આ એનઓ ટુ છે એ એન ટુઓ અને પાણી બનાવે. એન ટુઓ, એનઓ અથવા એનઓ ટુ, તો આ કોપર કરી શકે છે. પ્રબળ એસિડ સાથે જ આવું થાય. ચાલો આગળ વધીએ. સીયુમાંથી સીયુ પ્લસ ટુના રૂપાંતરણ માટેની જરૂરી ઉર્જા અને સીયુમાંથી સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન, તો આના માટે તો આપણે ઉર્જા જોઈએ ને. હા દોસ્તો, એને કહેવાય ડેલ્ટા આઈ એચ ટુ, આઈ એચ વન વત્તા ડેલ્ટા આઈ એચ ટુ. હા, એ બંનેની ઉર્જા એ જલીકરણ ઉર્જા દ્વારા સંતોષાતી નથી, સમતુલાતી નથી. હાઇડ્રેશન એચ ઝીરો, આ બે એકબીજા સાથે સમતોલિત થતી નથી, અને નથી થતી. શ્રેણીમાં ઈ ઝીરોના ઓછા ઋણ મૂલ્યનું સામાન્ય વલણ, હા સામાન્ય વલણ, ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં સામાન્ય વધારા સાથે સંબંધિત છે. ક્લિયર થઈ જાય છે? એટલે યાદ રાખીશું આપણે, ડેલ્ટા આઈ એચ વન વત્તા ડેલ્ટા આઈ એચ ટુ, આનો સંબંધ એ કોની સાથે છે? યસ, ડેલ્ટા ઈ ઝીરો વી. આ શું દર્શાવે છે? કે તમારી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ બેનો સરવાળો જો તમે કરશો તો તમને શું મળશે? એ ઈ ઝીરો વી
पर आधार राखे छे, एटले ई जीरो वी आ बंने पर आधार राखे छे। जो ई जीरोनुं मूल्य वधु ऋण होय तो समझवानुं के आमां आना सरवाड़ामां सामान्य शुं थतो हशे, वधारो थतो हशे। ए नोंधवुं रसप्रद छे के एम आई एन ई जेड एन सामान्य वलण द्वारा अपेक्षित मूल्यों करता वधु ऋण छे। हवे दोस्तों आपणे तो शुं करीए, आ कोणी कोणी वात करे छे, मैंगेनीज एटले आ, पछी कोण आव्यो, निकल एटले आ, अने जिंक ए पोते। दोस्तों अपेक्षित जे मूल्यों हता एम विचारता हता के एम एन नो वधारे हशे अने जिंकनो तेमज कॉप निकलनो थोड़ो ओछो ऋण होवो जोईए, पण एनी सरखामणीमां ते केवा छे, वधु ऋण छे। એમાં એ બંનેના રીઝન તો આપણી સામે છે જ, એમ એન પ્લસ ટુ એ જ્યારે બે ઇલેક્ટ્રોન મેળવે તો શું બને, એમ એન। પરંતુ દોસ્તો આ એમ એનની પ્લસ ટુ ઇલેક્ટ્રોન રચના એટલે શું, એ તમે મને કહો શું હશે દોસ્તો, કે મેંગેનીઝમાં ટોટલ 25 ઇલેક્ટ્રોન થાય તો 1, 2, 3, 4 અને 5, અને અહીંયા કેટલા હતા, 3 હતા, કારણ કે પ્લસ ટુ થયા ને, ના 5 એ 5 એમને એમ જ રહ્યા છે। તો એવી પરિસ્થિતિમાં એમ એન પ્લસ ટુ માંથી રિડક્શન થઈ એમ એનમાં રૂપાંતર પામવું હોય તો એને આ 5 ઉપરાંત પેલા 4s માં 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો એ આવું સ્થિરતા બને। પરંતુ આ D5 એટલી બધી સ્થાયી છે કે જે વધારાના ઇલેક્ટ્રોન એ 4s માં મેળવવા માટે સક્ષમ બનતી નથી। એ જ રીતે ZN માં પણ પ્લસ ટુ જે છે એ સેમ કન્ડિશનમાં જોવા મળે છે, કારણ કે આ પ્લસ ટુ હોય તેમાં D10એ 10 એમને એમ ભરાયેલા છે ને, જુઓ તો એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કંઈ વધારે સ્થાયી બની શકે નહીં। આથી આ 2 જણા માટે આપણે એવું સમજી શકીએ છીએ કે તે શું શું રીઝનના લીધે વધુ ઋણ થયા। આથી યસ, આથી તમારો આ કણ વધારે સ્થાયી બને છે। આગળ વધીએ, એમ એન પ્લસ ટુ અર્ધપૂર્ણ ભરાયેલી ડી પેટાકોષ અને ZN પ્લસ ટુ સંપૂર્ણ ભરાયેલી D10 ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા માટે ઈના મૂલ્યો સંબંધિત છે। જ્યારે NIની વાત આવે છે તો એનું મૂલ્ય E0નું મૂલ્ય સૌથી ઊંચા ઋણ મૂલ્ય આના કારણે છે। આ એટલે કોણ, તો એ એટલે તમારું દોસ્તો હાઇડ્રેશન એન્થાલ્પી જે એની દેખાય છે આપણને, તેનું જે મૂલ્ય છે એના સાથે સંબંધ છે, અને શબ્દ છે એ હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય શું છે, ઋણ। ચલો નિકલ માટે, અરે સોરી, એમએન માટે અને ઝિંક માટે વધુ ઋણ છે એનું કારણ તો આપણને મળી ગયું છે, હે ને? હા, એનું કારણ આપણને શું મળ્યું કે ભાઈ એમાં D5 છે જ્યારે એમાં D10 છે। તો નિકલ જે છે તે નિકલનું E0નું મૂલ્ય એ ઊંચા ઋણ, સૌથી ઊંચા ઋણ હાઇડ્રેશન એન્થાલ્પીના મૂલ્ય સાથે સંબંધ છે। તો નિકલની હાઇડ્રેશન એન્થાલ્પી કેટલી છે તે તમે કદાચ જુઓ તો કેટલી મળે છે આપણને, -21 છે, દેખાય છે તમને બુકમાં, જોવા જો,
माइनस एकवीस एकवीस, तो एना आधारे आपणे एने समझी शकीए छे दोस्तो। चलो क्लियर छे। त्यार पछीनो टॉपिक तमे टेक्स्टबुक ने साथे राखशो दोस्तो। આગળ ક્લિયર થઈ જાય છે। ત્યારબાદ આપણો એક નવો ટોપિક આવે છે અને તે છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એમ પ્લસ થ્રી એમ પ્લસ ટુ માં વલણો કેવા જોવા મળે છે તે। સેમ આની જેમ જ આપણે વિચારવું પડે, કોની જેમ એમ પ્લસ ટુ એમનું વિચાર્યું ને આપણે, બસ એવી જ રીતે વિચારવું પડશે। તો એમાં પણ આપણે જોઈ શકીએ છે કે ભાઈ સૌથી ઊંચા જે મૂલ્યો છે કયા, ઈ ઝીરો એમ પ્લસ થ્રી એમનો મિનિંગ શું કાઢશો તમે, એ પાછી પહેલાંની જેમ હું તમને ચર્ચા કરી દઉં અહીંયા કે ભાઈ એમ પ્લસ થ્રી એમ, થોડો પ્રોબ્લેમ આવે છે દોસ્તો થોડા, એમ પ્લસ થ્રી એમ પ્લસ ટુ જો આપણે એને બતાવીએ તો દોસ્તો પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન એમાં ઉમેરાય, એક જ ઇલેક્ટ્રોન ઉમેરાય ને, યસ। ચાલો આ એમ પ્લસ થ્રી એમનો મિનિંગ શું થશે દોસ્તો, કે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીને એમ પ્લસ ટુ બનવું છે। જો આનો ઈ ઝીરો એમ પ્લસ થ્રી સ્લેશ એમ પ્લસ ટુનું મૂલ્ય ઊંચું હોય તો એમ પ્લસ ટુની સ્થિરતા વધુ, અને જો નીચું હોય તો ખબર પડી ને એમ પ્લસ થ્રીની સ્થિરતા વધુ। કેમ એવું, કારણ કે એમ પ્લસ થ્રીમાંથી એમ પ્લસ ટુ મેળવવાની જે વૃત્તિ છે એ ઝડપથી ક્યારે થાય, જ્યારે એનું મૂલ્ય વધુ ઊંચું હોય તો। હવે આપણે વાંચીએ દોસ્તો, ઈ ઝીરો એમ પ્લસ ટુ એમ કક્ષ મૂલ્યોનું અવલોકન કોષ્ટક 8.2માં આપણે પહેલાં સંક્રાંતિ તત્વોનું કર્યું છે, એમાં પાછળ જોશો તો આગળ ખબર પડશે પરિવર્તનશીલ વલણો જોવા મળે છે, એમાં સ્કેન્ડિયમનું નીચું મૂલ્ય છે તો એનું શું રીઝન હશે। સ્કેન્ડિયમ પ્લસ થ્રી આપણે જોઈએ તો એની 4s અને 3d આમાં એક પણ ઇલેક્ટ્રોન બચતો નથી, કારણ કે આમ હતું 4s 2 અને 3d 1, પણ પ્લસ થ્રી થવાથી આ બધા ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે એની સ્થિરતા સૌથી વધારે આમાં જ હોઈ શકે, એ પાછો ઇલેક્ટ્રોન મેળવવાની બિલકુલ વૃત્તિ ધરાવતો નથી। આથી એસસી પ્લસ થ્રી કેવો છે, સ્થાયી છે, આથી તેનું મૂલ્ય કેવું છે, ઘણું જ નીચું છે દોસ્તો, અને એ નીચા મૂલ્યના કારણે આપણે એમ વિચારી શકીએ કે તે કેવો હશે, યસ। દોસ્તો આગળ વધીએ એમાં તો તમને બી ખ્યાલ આવતો જશે કે આ પ્રોબ્લેમ આપણો, તો જુઓ એમાં આગળ લખ્યું છે જે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, તો સ્કેન્ડિયમની આપણે વાત કરીએ તો શું તે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે એનામાં, તો છે ને દોસ્તો,
તો હા, તે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આગળ વધીએ. ઝેડએન પ્લસ ટુની સ્થાયી ડી ટેન ઇલેક્ટ્રોન રચનામાંથી એક ઇલેક્ટ્રોન જો દૂર કરવો હોય આપણે, તો એ સિમ્પલી થતો નથી. કેમ નથી થતો દોસ્તો? ચાલ, તો આપણે એને કહી શકીએ છે મિત્રો, એના પછી તમારા ઝેડ એન પ્લસ ટુ ની વાત કરી છે. અહીંયા ઝેડ એન પ્લસ ટુ ની સ્થાયીતા ડી ટેન ઇલેક્ટ્રોન રચનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે ઝેડ એન માટે નીચેનું મૂલ્ય સૌથી ઊંચું છે. આવું કેવી રીતે કહી શકાય? કારણ કે આ વાત એમ કહેવા માગે છે કે ઝેડ એન પ્લસ થ્રીમાં એક ઇલેક્ટ્રોન મેળવી ઝેડ એન પ્લસ ટુ બનવાનું છે. તો ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે જ્યારે જોશો કે ઝેડ એન પ્લસ ટુ કેટલું હોય અને ઝેડ એન કેટલું હોય પ્લસ થ્રી, તો ઝેડ એન પ્લસ ટુ ની અંદર તમારા ડી ની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. હા, અને ઝેડ એન પ્લસ થ્રીમાં ડીમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 9 હોય. તો દોસ્તો, આ ઝેડ એન પ્લસ થ્રી જે છે તે એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી અને ઝેડ એન પ્લસ ટુ બને કે ન બને? બનવો જ જોઈએ સાહેબ, અને એ બને છે. હા કે ના? એટલે સરળતાથી તે ઇલેક્ટ્રોન મેળવી અને ઝેડ એન પ્લસ ટુમાં રૂપાંતર પામે છે, અને એના લીધે ઝેડ એન પ્લસ ટુ એ વધારે સ્થાયી બને છે. આ કેવો બને છે? સ્થાયી બને છે. ચાલો, ક્લિયર છે આ ઉપરાંત? અને એટલા માટે ઝેડ એન માટે તેનું મૂલ્ય ઊંચું છે. સેમ વસ્તુ એમ એન માટે પણ ડી 5 છે, એ પણ તમે સમજી શકશો. હવે એફઈ માટેની વાત આવે છે કે એફઈનું તે મૂલ્ય કેવું છે? સાપેક્ષીય રીતે નીચું છે. હા દોસ્તો, એ એફઈ પ્લસ થ્રી એક ઇલેક્ટ્રોન મેળવી અને એફઈ પ્લસ ટુ બનાવે, તો એમાં શું થયું તે જુઓ. એકચ્યુઅલી ડીમાં 6 ઇલેક્ટ્રોન હોય પ્લસ ટુ વખતે, અને પ્લસ થ્રી થઈ જાય તો તે ડી 5 બની જાય, D6. તો મિત્રો, તમે કહેશો મને આમાં એફઈ પ્લસ ટુ વધારે સ્થાયી કે એફઈ પ્લસ થ્રી વધારે સ્થાયી? તો એમાં એફઈ પ્લસ થ્રી વધારે સ્થાયી છે, અને એફઈ પ્લસ થ્રી જો વધારે સ્થાયી હોય તો આપણે શું કહી શકીએ? આપણે એમ કહી શકીએ કે ભાઈ જુઓ, એફઈ પ્લસ થ્રીની D5ના કારણે સવિશેષ સ્થાયીતા દર્શાવે છે. હવે આ બધી સ્થિરતાને કારણે પણ તમારા E0ના મૂલ્યોમાં ફેરફાર જોવા મળતો હોય છે. આગળ વધીએ એમાં. હવે વેનેડિયમ આવે છે. તો આમાં કયા કયા ધાતુઓ લીધા તમારા? સ્કેન્ડિયમની વાત કરી, ઝેડએનની વાત કરી, એમએનની વાત કરી અને એફઈની વાત કરી, બરાબર છે? અને હવે વેનેડિયમ આવે છે. તો તમારે પણ આટલા ઘટકોની ચર્ચા તમારે વિચારવાની છે દોસ્તો. અને તે વેનેડિયમનું સાપેક્ષીય નીચેનું મૂલ્ય એ તેની વી પ્લસ ટુની સ્થિરતા ધરાવે છે. એમાં પણ ધ્યાન રાખશો દોસ્તો કે વી પ્લસ થ્રી પ્લસ ઇલેક્ટ્રોન અને વી પ્લસ ટુ, જો તમારા આની અંદર સરળતાથી ઇલેક્ટ્રોન જતો રહેતો હોય તો એનો મતલબ E0V નું મૂલ્ય ઓછું છે, એનો મતલબ વી પ્લસ ટુ વધારે કેવો છે? સ્થાયી છે. ચલો, ક્લિયર? યસ. આ પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે આ ટોપિકને સમજી શકીએ છીએ. હવે વાત જે આવે છે તે
ऊंची ऑक्सीडेशन अवस्थानी स्थायिता। भाई ऊंची ऑक्सीडेशन अवस्थाओ तो तमे आगळना टॉपिक में भण्या छो, बिचारो एमएन जे छे भूका काढ़ी नाखे छे। आ टिटेनियम छे, अहीं आ वेनेडियम छे, आ क्रोमियम नी सीरीज छे, आ एमएन वाला छे, आ एफी वाला छे, आ कोबाल्ट वाला छे, आ निकल वाला छे, आ कॉपर वाला छे अने आ जिंक वाला छे। दोस्तों आ दरेकना आ पहेलो टॉपिक जे छे ए हेलाइड नी वात छे। कोनी वात छे मित्रों? हाँ दोस्तों आ हेनी वात छे, हेलाइड। चलो टिटेनियम टेट्राहेलाइड बनावे छे। अहीं जुओ आ एक्स एटले शू? आ दरेक में एक्स छे। हाँ सर छे, एक्स एटले एफ सी एल बी आर अने आई। हाँ हवे आ शू छे? एक्स डेस, कारण के एने कह्युं छे एफ थी आई सुधी। एक्स डेस वन डेस जे रीते आ वी एक्स डेस छे ने एमां, तो ए एक्स डेस तरीके तमे शू लेशो? एफ सी एल अने बी आर। चलो एक्स डबल डेस आमां छे के देखातो तो काई छे नहीं साहेब, पण आ सी यू में देखाय छे, तो एमां मात्र एफ अने सी एल ज लेवाय। अने त्रीजू आवे एक्स ट्रिपल डेस, तो सी एल बी आर अने आई नो समावेश थाय छे। आ कोष्टक तमने आवू बतावे छे। हाँ मित्रों अने एमां तमे हेलाइड नी वात छे, आ बधा कोण छे? तो हेलाइड ज छे। जुओ एटले आ कोष्टक ज आखू हेलाइड छे। जुओ धातુઓના હેલાઇડ, થ્રી ડી ના ધાતુના હેલાઇડ જ છે। ટિટેનિયમનો હેલાઇડ વધુમાં વધુ કયો બને? ટી આઈ એક્સ ફોર। વેનેડિયમનો વી એફ ફાઈવ, ચલો ઓકે। ક્રોમિયમનો સી આર એફ સિક્સ। આમાં તમે જોજો વધુ ઓક્સિડેશન અવસ્થાવાળામાં એફ તમને વધારે દેખાય છે, એમ એન પ્લસ સેવન હતો, પણ ફ્લોરાઇડ માટે અથવા હેલાઇડ માટે તે વધુમાં વધુ પ્લસ ફોર સુધી જાય છે, પ્લસ ફાઇવ, પ્લસ સિક્સ, પ્લસ સેવન આ બનાવતા નથી। ચલો એફીની અંદર હા પ્લસ થ્રી વાળો જો બને છે તે તમારો મહત્તમ આની અંદર આપણને મળે છે। કોબાલ્ટની અંદર પણ પ્લસ થ્રી, પણ ફ્લોરાઇડ જ છે। જુઓ નિકલમાં પ્લસ ટુ, કોપરમાં પ્લસ ટુ અને ઝેડએનમાં પ્લસ ટુ। તો દોસ્તો આનાથી એટલી તો ખબર પડી તમને કે કંઈક એવા અણુઓ છે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ કે જે વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો જ્યારે હેલાઇડ બનાવે છે ત્યારે એ કોણ હોય છે? માત્ર ફ્લોરિન જ હોય છે। હા આ શું હોય છે? ફ્લોરિન જ હોય છે, અને એના લીધે આપણે એમ કહી શકીએ છે કે આવી રીતે આ તમારા હેલાઇડ ધાતુના ફ્લોરાઇડ સ્વરૂપે પણ મળે છે અને અન્ય હેલાઇડ સંયોજનો પણ દર્શાવે છે। હવે આપણે કંઈક અંશે વાંચીએ તો મારા ખ્યાલ પ્રમાણે વધારે ખબર પડશે। આ કોષ્ટક 8.5માં સંક્રાંતિ ધાતુઓની ડી શ્રેણીના સ્થાયી હેલાઇડ સંયોજનો દર્શાવે છે। હા સર દર્શાવે છે, શું કરીએ કયો? હવે ટી આઈ એક્સ ફોર, વી એફ ફાઇવ અને સી આર એફ સિક્સ માં સૌથી ઊંચા ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય છે, સાચી વાત છે ને? સૌથી વધારેમાં વધારે હોય તો આ છે, અને એમાં તમે આ ત્રણ ચારની ત્રણની વાત કરી, ચોથો રહી ગયો। સાદા હેલાઇડ સંયોજનોમાં એમએન જનરલી પ્લસ સેવન દર્શાવવું જોઈએ, પણ તે પ્લસ સેવન દર્શાવતું નથી, પરંતુ એ પ્લસ સેવન તો છે, પણ આ કયા સ્વરૂપે જાણીતું છે? એકલો એમ એફ સેવન બનાવતો નથી, પણ એ ઓક્સાઇડ સાથે ઓક્સીફ્લોરાઇડ સ્વરૂપે જોવા મળે છે। આ સ્પેસિફિકલી વિશિષ્ટ રીતે મિત્રો આપણે યાદ રાખવાનું। ત્યારબાદ અને એમએન પછીની ધાતુઓ ટ્રાય હેલાઇડ સંયોજનો ધરાવતા નથી, એમએન પછીની ધાતુઓ ટ્રાય હેલાઇડ સંયોજનો ધરાવતા નથી, સિવાય કે એફી એક્સ થ્રી ટ્રાય હેલાઇડ ધરાવતા નથી,
પણ આ બે જણા તો ટ્રાયહેલાઇડ છે ને? હા, Fe(X3) અને CO(F3) એના સિવાયના કોઈ પણમાં ટ્રાયહેલાઇડથી વધારે અને ટ્રાયહેલાઇડ પણ જોવા મળતો નથી. તો ચલો પહેલાં વાતમાં શું કર્યું, ટિટેનિયમ X4, વેનેડિયમ F5 અને ક્રોમિયમ F6 એવી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. MnNaના આપણે સપના જોઈએ છે કે +7 વાળો બનાવશે, પણ એ +7 વાળો કદી ડાયરેક્ટ સાદો હેલાઇડ બનાવતો નથી, પણ આ ઓક્સી હેલાઇડ બનાવે છે. શું બનાવે છે તે? આને શું કહેવાય દોસ્તો? મેંગેનીઝ નો ઓક્સી ફ્લોરાઇડ એ બનાવે છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છે. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયિત્વ માટે ફ્લોરિનની ક્ષમતાનું કારણ શું છે? CO(F6)ના કિસ્સામાં શું છે? ભાઈ, વધુમાં વધુ ઓક્સિડેશન અવસ્થા હોય તો ત્યાં તમને ફ્લોરિન કેમ મળે છે? આ બધામાં તમને ફ્લોરિન મળ્યો, જુઓ આમાંય ફ્લોરિન, આમાંય ફ્લોરિન, આમાંય ફ્લોરિન. તો ત્યાં ક્વેશ્ચન થયો કે કયા કારણોસર તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો જુઓ એનું રીઝન શું આપ્યું છે તે. CO(F6) આમ તો CO તો ના આવે, CR આવવો જોઈએ, પણ જે છે તે ધ્યાન રાખીએ. કિસ્સામાં જેમ લેટાઈસ ઉર્જા, ઊંચી લેટાઈસ ઉર્જા અથવા ઉચ્ચતર સહસંયોજનો, સહસંયોજક સંયોજનો, દાખલા તરીકે VF5 એન્ડ CRF6 માટેની ઉચ્ચતર બંધન એન્થાલ્પી છે. દોસ્તો આમાં શું થાય છે, આ ફ્લોરાઇડ એનું કદ નાનું છે, એ આ ધાતુ જેના ઓક્સિડેશન આંક મોટા હોય એ તેમની સાથે એક તો સહસંયોજક બંધ રચે છે. કયો બંધ રચે છે? હા દોસ્તો, આ ધ્યાન ઉપર લેવા જેવી વાત છે કે ફ્લોરિન એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુ સાથે પ્રબળ સહસંયોજક બંધ રચે છે, જેથી ત્યાં શું જોવા મળે છે? યસ, ઊંચી બંધન એન્થાલ્પી. અને ઊંચી બંધન એન્થાલ્પી છે એટલે એની સ્થિરતા પણ વધે છે. જો કે V+5ને માત્ર VF5 દ્વારા દર્શાવાય છે, જ્યારે બીજા હેલાઇડ સંયોજનો જળ વિભાજન પામીને ઓક્સો હેલાઇડ આપે છે. વેનેડિયમ +5 હોય ને, તો વેનેડિયમ +5 જે છે એ ફ્લોરિન સાથે V5 આપે છે, VF5, પણ એ બીજા હેલોજન સાથે જો એ કરવા જાય તો એ ઓક્સાઇડ બનાવે છે. X તરીકે તમારો ClBr અને I આવી જાય, અને ફ્લોરાઇડ સંયોજનોનું આગળ જોઈશું. ચલો ખબર પડે છે દોસ્તો? હા કે ના? આ Cu+1X છે, જો આ નીચે છેલ્લું Cu+1X આ શું દર્શાવે છે? Cuનો ઓક્સિડેશન આંક +1 છે, અને એમાં હેલોજન કોણ આવે? ClBr અને I. CuCl, CuBr અને CuI. ક્લિયર? યસ દોસ્તો. આગળ વધીએ થોડા. હવે ફ્લોરાઇડ સંયોજનોનું બીજું લક્ષણ નીચી ઓક્સિડેશન અવસ્થામાં તેઓની અસ્થાયીતા છે. એટલે જ્યારે ધાતુની ઓક્સિડેશન અવસ્થા નીચી હોય તો એ કેવા મળે છે? અસ્થાયી બને છે. એટલે આ ફ્લોરાઇડ છે ને, આ ફ્લોરાઇડની વાત ચાલે છે. દાખલા તરીકે VHX2, એના સૂત્રમાં તમે જોયું તો X બરાબર ClBr અને I જ છે, ફ્લોરિન નથી. એટલે આપણે લખી શકીએ VF2 અસ્થાયી છે. CuX માટે આ જ સાચું છે, તો એમાં પણ CuF અસ્થાયી છે, બાકી ClBr અને I બધા સ્થાયી છે. આયોડાઇડ સિવાય બધા Cu+2 હેલાઇડ
જાણીતા છે, મતલબ CUI2 અસ્થાયી છે, બાકીના બધા મળે છે. બાકીના એટલે કોણ? CUF2, CL2, CUBR2 અને CUI2. તેમ છતાં જો આપણે CU નો ટ્રાય કરીએ પ્લસ ટુ સાથે, આપણે શું કરીએ છે, કોપર પ્લસ ટુ આયનને I- આયન સાથે પ્રક્રિયા કરાવીએ તો CU એ I બનાવે છે, CU2I2 વત્તા I-I2 બને છે, સોરી શું બનાવે છે, I2. તો દોસ્તો એનું પોતાનું ઓક્સિડ રિડક્શન થયું અને I નો -1 માંથી 0 એટલે એનું ઓક્સિડેશન કરે છે. અહીંયા બે મૂળ લખો એટલે તમારું સંતુલિત થઈ જાય. તો મિત્રો આ CU+2 એ I- નું I2માં ઓક્સિડેશન કરે છે એમ કહેવાય. યસ દોસ્તો, અને એનું પોતાનું રિડક્શન થયું. ચલો ક્લિયર થઈ જાય છે મિત્રો. આ ઉપરાંત તેમ છતાં જલીય દ્રાવણમાં ઘણા કોપર 1 સંયોજનો અસ્થાયી હોય છે. જલીય દ્રાવણમાં કોપર સંયોજનો કેવા હોય? અસ્થાયી, અને તે વિષમીકરણ પામે છે. દોસ્તો આ કોપર 1ની વાત, પેલી કોપર 2ની વાત હતી. આ કોપર 1 એ વિષમીકરણ પામે એટલે એ પોતે પ્લસ 2 બને અને તટસ્થ બને. બે મોલા લઈ લે એટલે બેલેન્સ થઈ જાય. જુઓ આનો ઓક્સિડેશન આંક પ્લસ 1 છે, આનો પ્લસ 2 છે અને આનો 0 છે. આ ઓક્સિડેશન થયું અને આ પોતે રિડક્શન થયું. એટલે જો એક જ ઘટક ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવે તો એવી પ્રક્રિયાને વિષમીકરણ કહે છે. શું કહે છે? વિષમી, એટલે CU+2 એ વિષમીકરણ અનુ CU+1 વિષમીકરણ અનુભવે છે, પણ CU+2 એ I- નું I2માં રિડક્શન કરે છે. એટલે બંને જણા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. હજુ પણ છેલ્લું વાક્ય છે એમના માટે. CU+2ની CU+માં વધુ કરતાં વધુ સ્થાયીતાનું મુખ્ય કારણ CU+ કરતાં CU+2નું ડેલ્ટા હાઇડ્રાઇડ H0નું મૂલ્ય બહુ ઋણ છે, બહુ વધુ ઋણ છે. ચાલો આમાં સ્થાયીતાની વાત કરીએ આપણે, તો કોણી વધારે છે? CU+2 ઇઝ ગ્રેટર ધેન CU સ્થિરતાની દ્રષ્ટિએ હશે ભાઈ, કારણ કે આ જે છે એનું ડેલ્ટા હાઇડ્રાઇડ H0નું મૂલ્ય વધુ ઋણ છે, એના લીધે સ્થિરતાની દ્રષ્ટિએ CU+2 આ યાદ રાખીશું દોસ્તો, એ CU+1 કરતાં વધુ સ્થાયી છે એક્વાયસ દ્રાવણોમાં, જે CU ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની ક્ષતિપૂર્તિ કરતાં વધુ છે. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે તમારે મૂલ્ય વધારે જોઈતું હોય ને એના કરતાં, એની ક્ષતિ કરતાં પૂર્ણ કરે છે. આ હેલાઇડની વાત પૂરી થઈ, હવે વાત આવે છે ઓક્સાઇડ. ચાલો ક્લિયર. ઓક્સિજનની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયિત્વ આપવા માટેની ક્ષમતા ઓક્સાઇડ સંયોજનોમાં જોવા મળે છે. ઓક્સાઇડ સંયોજનોમાં સૌથી ઊંચો ઓક્સિડેશન આંક અને તેનો સમૂહ ક્રમાંક એક સમાન હોય છે, જે SC2O3 થી માંડી MN2O7 સુધીનો જોવા મળે છે. આગળ આપણે હેલાઇડમાં એનું પોતાનું કોષ્ટક જોયું, હવે આ જુઓ 3D ધાતુઓના ઓક્સાઇડ સંયોજનો. કયા સંયોજનો? ઓક્સાઇડ સંયોજનો. હવે એમાં જુઓ કે ભાઈ આ સમૂહ 7 એટલે કોણ? MN આયરોએ. MN પછીના Fe2O3 ઉપરનો Fe નો ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. આ તમને Fe2O3 જ મળે છે,
એનાથી ઉપરના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી દોસ્તો, એટલે કેમ કે એ વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવી જ શકતો નથી. આ સ્ટારવાળા પછી સમજાવું હા દોસ્તો હું, કારણ કે અહીંયા શબ્દ છે ને મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો, એટલે હું એ શબ્દનો મતલબ પછી સમજાવું. બધા આ ટોપિક ક્લિયર કરીને સમજાવું. ઓકે ચલો, આમાં ઓક્સાઇડ સંયોજનો એફીના પ્લસ થ્રી કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જાણીતા નથી. ચલો, આ સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી તો ખબર પડી ગઈ કે આ પ્લસ થ્રી છે, આ પ્લસ ફોર છે, આ પ્લસ ફાઇવ છે, આ પ્લસ સિક્સ છે અને આ પ્લસ સેવન છે. તો આ દરેકમાં આવું જોવા મળ્યું, પણ એના પછીનામાં એફી પ્લસ થ્રીથી વધુ જોવા મળતો નથી. જો કે આલ્કલાઇન માધ્યમમાં, હવે જોજો, હા હા હા, એફી ટુ ઓ થ્રી જે છે એ એફી પ્લસ થ્રી સ્વરૂપે જોવા મળે છે. આલ્કલાઇન માધ્યમમાં ફેરેટ સિક્સ બને છે, બેઝિક માધ્યમમાં એફી ઓ ફોર માઇનસ ટુમાં એફીનો ઓક્સિડેશન આંક પ્લસ સિક્સ બને છે. પરંતુ તેઓ બિચારા આવો એફી ટુ ઓ થ્રી અને ઓ ટુમાં વિઘટન પામી જાય છે, અને એથી આ સ્થિરતાની દ્રષ્ટિએ પણ એફી પ્લસ સિક્સ એ વેલિડ નથી દોસ્તો. આ ક્લિયર થયો છે દોસ્તો? યસ, આ વસ્તુ તમારે ખાસમ ખાસ સમજવાની છે. ચાલો ક્લિયર. ત્યારબાદ આગળ આપણે રીડ કરીએ, જ્યાર સુધી આ ક્લીન ન થાય ત્યાર સુધી રસ્તો આપણો. એમાં વેનેડિયમ, સોરી, ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્સો કેટાયનો. તો જુઓ, તમારા ઓક્સો કેટાયનોમાં તમને શું દેખાડ્યું છે એને? તો ઓક્સો કેટાયનમાં તમને એટલી ખબર પડી કે વીના માથે વી લખ્યો છે. આ શું દર્શાવે છે આપણને? વીના માથે વી આપણને શું દર્શાવે છે? વીનો ઓક્સિડેશન આંક પ્લસ ફાઇવ છે દોસ્તો. વીનો ઓક્સિડેશન આંક શું છે? પ્લસ ફાઇવ. યસ, હવે એ પ્લસ ફાઇવ કેવી રીતે લખાશે? તો તમે જુઓ મિત્રો, અહીંયા વી ના માથે વી પ્લસ ફાઇવ લખો, આવી રીતે વી ઉપર વી લખ્યો. તો વેનેડિયમના માથે પ્લસ ફાઇવ છે એમ કહેવાય, અને એમ કહેવાય તો એનું સંયોજન કોણ છે? એ વી ઓ ટુ પ્લસ તરીકે. તો હવે આ એક સંયોજન તમને મળ્યું આખું, એમાં વેનેડિયમનો ઓક્સિડેશન આંક તમે શોધો તો પ્લસ ફાઇવ મળશે દોસ્તો. એ જ રીતે વી આઈ વી છે, આ વી આઈ વી એટલે કોણ? હા, પ્લસ ફોર. તો વી પ્લસ ફોર બન્યો, અને એમાં વી ઓ પ્લસ ટુ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ટિટેનિયમ ફોર માટે આપણે એમ કહીએ છીએ કે ટિટેનિયમ પ્લસ ફોર બનાવે છે, તો ટી આઈ ઓ પ્લસ ટુ તરીકે સ્થાયીતા ધરાવે છે. ઓકે, તો આની વાત આપણે સિમ્પલી ઊંચા ઓક્સિડેશન આંકવાળા સંયોજનો ઓક્સાઇડ કેવા બનાવે છે, તો આવા ઓક્સાઇડ્સ બનાવે છે. આગળ કે ભાઈ ઓક્સિજનની આ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓને સ્થાયીતા આપવાની ક્ષમતા ફ્લોરિન કરતાં પણ વધુ છે, કારણ કે તમે જોયું દોસ્તો એમ એનમાં એફ ફોર મળ્યો પણ એમ એનમાં ઓ સેવન મળ્યો ઓક્સાઇડ. તો કોણ વધારે સ્થિરતા આપે છે? ઓક્સાઇડ જ ફ્લોરિન કરતાં વધુ સ્થાયીતા આપવાની ક્ષમતા ધરાવે છે દોસ્તો. ક્યાંક તમારો આવો એમસીક્યુ આ જ વાક્ય ઉપરથી પણ તમને પૂછી શકાય, એટલે એને આપણે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે દોસ્તો. ચલો, તેથી
MnNO ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MN4 છે, જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ MN2O7 છે. ઓક્સિજનની ધાતુઓ સાથેની બહુબંધો બનાવવાની ક્ષમતા એ તેની શ્રેષ્ઠતા છે. સહસંયોજક ઓક્સાઇડ સંયોજનોમાં એ કયો છે? MnO2. તો દોસ્તો, MN તમારો જે MN છે ને, એ હું તમને બતાવી દઉં એ કેવા પ્રકારનો દેખાય છે. તે યસ MN ઓ MN ઓક્સિજન 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 ઓક્સિજન. તો દોસ્તો, તમે એક રીતે તમે વિચારશો તો આમાં આ MN ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્ફલકીય આકાર ધરાવે છે, અને આ બાજુ આમાં આ MnO4 એ ચતુષ્ફલકીય આકાર ધરાવે છે. તો એ દરેકમાં MN પરમાણુ એ એક MnO MN સેતુ દેખાય છે અહીંયા. હા સર, આ બ્રિજ બન્યો. બ્રિજ સહિત ઓ પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો છે. હા કે ના? હવે V5 CR6 MN-વાળા 5, 6 અને 7 માટે સમચતુષ્ફલકીય MnO4 M+ M- આયનો જાણીતા છે. ચલો, ક્લિયર થઈ જાય છે. આ છેલ્લું વાક્ય એમ કે છે, MO4 N-, આનો મતલબ શું થાય કે તમારો વેનેડિયમ +5 બની શકે છે, ક્રોમિયમ +6, MnA +5, +6 અને +7 પણ બની શકે છે. ચલો, ક્લિયર થયું દોસ્તો આ વસ્તુ કે ન થયું? થાય છે. હવે આપણી સામે નીચેનો કોયડો છે, 8.5, એને તમે સોલ્વ કરો દોસ્તો જાતે. તો એ કોયડામાં તમારી સામે તમને શું મળે છે દોસ્તો? યસ, કે ભાઈ તમે શ્રેણી એક VO2+ મતલબ V+5 CrO7 Cr2O7+-2 એટલે +6 અને MnO +7 છે, તો ઓક્સિડેશન ક્ષમતામાં વધારાને કેવી રીતે સ્પષ્ટ કરશો? તો આનું કારણ તેઓ જેમાં રિડક્શન પામે છે તે નિમ્ન સ્પીસીઝની સ્થાયીતામાં વધારો થાય છે. દોસ્તો, સૌથી વધુ રિડક્શન પામવાની જો કોઈની વૃત્તિ હોય તો એ +7 એ હંમેશા +2 બને છે, આ જે છે એ +3 બને છે, અને વેનેડિયમ એ +4 મારા ખ્યાલ પ્રમાણે બને છે. તો આવી રીતે આપણા જે સંયોજનો છે એ હંમેશા સૌથી વધારે તફાવત આમાં હોવાથી આપણે કહી શકીએ કે એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા એ સૌથી વધારે છે. દોસ્તો, ક્લિયર થઈ ગયો? યસ, ઓક્સાઇડની વાત પણ ક્લિયર થઈ જાય છે. છેલ્લો એક પેરેગ્રાફ આપણે જોઈ લઈએ છે. હા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને એના મૂલ્યો. ચલો જુઓ, તમે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે કે રાસાયણિક સક્રિયતાની વાત આ પેરેગ્રાફની અંદર કરવામાં આવી છે. કે તમે એક વસ્તુ જોશો, કોઈ પણ ધાતુની સક્રિયતા અને E0V એના મૂલ્યોની
સરખામણી આપણે કરવી છે. તો મિત્રો તમે જુઓ જો શું આપ્યું છે એમાં. પહેલો ટોપિક છે એમાં, પહેલાં બે લાઇન કોમન છે એટલે એને સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક સંયોજન પ્રતિક્રિયાત્મકતા વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. કેવી હોય છે દોસ્તો? પરિવર્તનશીલ હોય છે અને એના લીધે યસ તો સંક્રાંતિ ધાતુઓના રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વ્યાપક રીતે પરિવર્તનશીલ છે. બધા જુદી જુદી રીતે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તે પૈકીની અનેક ધાતુઓ પૂરતી વિદ્યુત ધન હોય છે. અનેક ધાતુઓ કેવી હોય? વિદ્યુત ધન, કારણ કે તે બધાની પાસે શું છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. તેથી તેઓ ખનિજ એસિડ સાધમાં ઓગળે છે. કેટલીક તો ઉમદા પણ છે. ઉમદામાં કોણ આવે? AU અને PT આ નિષ્ક્રિય ધાતુઓ છે દોસ્તો. અને તેઓ સાદા એસિડ સંયોજનો દ્વારા અસર પામતી નથી. એટલે આ ઉમદા ધાતુઓ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકતી નથી. કોપર સિવાય પ્રથમ શ્રેણીની આપણે આગળ પણ એક લખ્યું હતું આ એમ, પણ કોણ? કોપર સિવાય નો એમ એ H પ્લસ સાથે પ્રક્રિયા કરી એમ પ્લસ ટુ અને એચ બનાવે છે, એચ ટુ બનાવે છે. તો એ સાપેક્ષ રીતે વધુ પ્રતિક્રિયાત્મક છે પણ કોપર સિવાયની ધાતુઓ. એક મોલર એચ પ્લસ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે આ ધાતુઓની હાઇડ્રોજન આયન જેવા ઓક્સિડેશનકર્તા સાથે પ્રક્રિયા કરવાના વાસ્તવિક વેગમાં ક્યારેક ઘટાડો થાય છે. એટલે આ બધી જ ધાતુઓ જે છે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. એને એચ ટુનું શું કર્યું? રિડક્શન. તો અહીંયા જુઓ, તમારો એચ જે છે એ ઓક્સિડેશન કરતા થયો એમ કહેવાય? હા કે ના? આ એચ પ્લસે એમનું ઓક્સિડેશન કર્યું, આવું તમે કહી શકશો. ઓકે દોસ્તો, સાથે પ્રક્રિયા કરવાના વાસ્તવિક વેગમાં ક્યારેક ઘટાડો પણ થાય છે. ઉદાહરણ તરીકે વ્યવહારમાં તમે ટિટેનિયમ અને વેનેડિયમ લઈ લો, એનું આપણે મંદ એસિડ વડે પણ રૂમ તાપમાન પ્રક્રિયા કરીએ તો એ નિષ્ક્રિય છે. હે દોસ્તો, તમે એમ કહો છો કે એસિડ સાથે બધા પ્રક્રિયા કરે પણ આ ક્યાંક કોઈક પરિસ્થિતિના આધારે ક્યાંક એમાં નિષ્ક્રિયતા પણ જોવા મળે છે. એમ પ્લસ ટુ એમ માટે E0ના મૂલ્યો શ્રેણી દ્વિસંયોજક કેટ આયનો બનાવવાના વલણમાં ઘટાડો સૂચવે છે. હા દોસ્તો, કે ભાઈ એમ પ્લસ ટુ અને એમ ના જે તમે મૂલ્યો જોયા આના મૂલ્યો ઉપરથી એ દ્વિસંયોજક એટલે કેવા? એમ પ્લસ ટુ બનાવવાના વલણમાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. E0ના ઓછા ઋણ મૂલ્યો તરફનું સામાન્ય વલણ. ચલો આ પાછું વાક્ય એનું જ આવ્યું, ડેલ્ટા IH1 અને ડેલ્ટા IH2 આ બેનો સરવાળો ઇઝ પ્રપોર્શનલ ટુ E0V. હા, વધારે છે તે નોંધવું રસપ્રદ છે. MN, NI અને ZN E0ના મૂલ્યો સામાન્ય વલણની સાપેક્ષે કેવા છે? અપેક્ષા કરતાં વધુ ઋણ છે, એ પણ આવી ગયું. જ્યારે MN પ્લસ ટુમાં અર્ધ ભરાયેલ D પેટા D5 છે અને ઝીંકમાં સંપૂર્ણ ભરાયેલ D10 છે અને નિકલ માટે તેનું જલીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જવાબદાર છે. આ ત્રણે ત્રણ વાતો આગળ પ્રમાણે આપણે ચર્ચા કરી લીધી છે. અને છેલ્લો પેરેગ્રાફ, MN પ્લસ ટુ રેડોક્સ યુગ્મના E0ના મૂલ્યો એ કોષ્ટક 8.2 દર્શાવ્યા છે, જે દર્શાવે છે કે જલીય દ્રાવણમાં કોણ ભાઈ? MN પ્લસ ટુ અને MN પ્લસ થ્રી અને CO પ્લસ થ્રી આયનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ બંને કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. બહુ બધા MCQ છે દોસ્તો. હા, અને ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ આના પ્લસ ટુ એ પ્રબળ રિડક્શન કરતા છે. એમાં એક એક્ઝામ્પલ આપીએ છે,
सीआर प्लस टू ए एच प्लस साथे प्रक्रिया करी अने सीआर प्लस थ्री में रूपांतर पामे छे। एटले आपणे जोई शकीए छे के सीआर प्लस टू माथी आनु ऑक्सीडेशन थयुं अने एच प्लस माथी आनु रिडक्शन थयुं। तो आ सीआर प्लस टू एने एच प्लस नुं रिडक्शन कर्युं, आथी सीआर प्लस टू ए रिडक्शन करता तरीके वर्ते छे। दोस्तों समझ पड़े छे, आ आखी प्रक्रिया तमने समझाई गई हशे। आ मुजब तमारे कोयडो 8.6 अने 8.7 प्रयत्न करवानो रहेशे। क्लियर छे, लखाण संबंधित पण विचारीशुं आपणे। दोस्तों क्लियर थई जाय छे तो आ सब आटले सुधीनुं तमे समझण